ભગવાન કૃષ્ણએ પિતામહ ભીષ્મને વચન આપ્યું કે દાદા, મારું દર્શન કર્યા વિના તમારો પ્રાણ નહીં જાય. આ મહાભારતના યુદ્ધની કથા છે. મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલ્યું, એમાં 10 દિવસ સેનાપતિ ભીષ્મ હતા, ત્યાર પછીના 5 દિવસ દ્રોણ હતા સેનાપતિ. હવે યુદ્ધને 3-4 દિવસ ગયા એટલે ભીષ્મએ કઈ બધી મોટી મોટી વાતો કરી છે, દુર્યોધનને આમ કરી નાખું, તેમ કરી નાખું, ભાંગી નાખું, ભૂકા કરી નાખું, આવું બધું કીધું છે. હવે એમાં 3-4 દિવસ ગયા એટલે કોઈ કૌરવ પાંડવને કોઈને કાંઈ થયું નહીં, એટલે દુર્યોધને આક્ષેપ કરી અને ભીષ્મને કહ્યું કે દાદા, તમે મારી સેનામાં રહી અને મારું અહિત કરો છો અને પાંડવોનું હિત કરો છો, આવું દુર્યોધને કહ્યું. ભીષ્મએ કહ્યું, આવું ન બોલ, દુનિયા મને સંત કહે છે, તું આવો ખોટો આક્ષેપ મારા પર ન કર. બોલે, મને પહેલાં ભરોસો હતો, હવે નથી, તમે મારું અહિત કરો છો. ભીષ્મએ કહ્યું, તને એવું લાગે છે ને હું તારું અહિત કરું છું, એક કામ કર, આજે સંધ્યાનો જ્યારે સમય થાય ને હું પૂજા કરવા બેસું ને ત્યારે તારી પત્ની ભાનુમતીને મારી પાસે મોકલતો, એને મસ્તકના પર હાથ મૂકી અને આશીર્વાદ આપી દઉં, બેટી અખંડ સૌભાગ્યવતી ભવ. દુર્યોધન જેની પત્ની અખંડ સૌભાગ્યવતી બને ને એના પતિને કોઈ મારી ન શકે. દુર્યોધનને આ વાત ગમી ગઈ કે મારી પત્નીને આશીર્વાદ મળી જાય ને હું જીવતો રહી જાઉં તો આ કરવા જેવું, દુનિયા ભલે ને મરે. એને ભાનુમતીને વાત કરી, તારે આજ સંધ્યાના સમયે દાદાની પાસે આશીર્વાદ લેવા જવાનું છે. પ્રભુને આ ખબર પડી. પ્રભુએ વિચાર્યું કે જો ભાનુમતીને આશીર્વાદ મળી ગયા, દુર્યોધન જીવતો રહી જાય, અને દુર્યોધન જીવતો રહે તો મારું અવતાર કાર્ય પૂરું ન થાય. દુર્યોધનનું મૃત્યુ પ્રભુ માટે બહુ જરૂરી છે. આપણે ત્યાં ધર્મ અને અધર્મની વ્યાખ્યા કરવી કઠિન થઈ પડી છે. ધર્મ કોને કહેવો, અધર્મ કોને કહેવો, બહુ કઠિન છે. ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાય, ગુહ્ય છે. મોટા મોટા વિદ્વાનો પણ ધર્મની વ્યાખ્યા કરવા માટે નિષ્ફળ ગયા છે. હા, શું ધર્મ એટલે શું, કઠિન કઠિન વ્યાખ્યા. ડોક્ટર ઓપરેશન થિયેટરમાં કોઈના પેટને કાપી નાખે, શું કહેશો? ધર્મ અધર્મ, હ ધર્મ કહેવાય ને. હાલતા માણસને કોઈ ચાકુ માર દે, ક્રિયા એક છે. ચાલતા માણસને ચાકુ મારવી અને ઓપરેશન થિયેટરમાં ડૉક્ટર ચાકુ મારે, ક્રિયા એક છે, પણ એક અધર્મ છે અને એક ધર્મ છે. ઘણી વખત ધર્મ ભાવ પર, કયા ભાવથી ક્રિયા થઈ એના પર આધારિત છે. ક્રિયા કરતી વખતે તમારો ભાવ શું છે, ક્રિયા મહત્વની નથી, કયા ભાવથી કરી છે. એટલે ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાય, ગુહ્ય છે. હા, પછી આપણે ત્યાં જો ધર્મમાં બહુ વધારે ખબર ન પડે ને, હા, એ બધી માથાકૂટમાં ન પડવું હોય તો બહુ સુંદર ઉપાય બતાવ્યો ઋષિ આપણા પૂર્વજોએ, મહાગતોએ મહાજનોએ ગતાસ પંથા. મહાજનો, આપણા મહાજનો, આપણા મહાપુરુષો, આપણા વડીલો જે માર્ગે ચાલ્યા એ માર્ગને ભૂલવો નહીં, એનું નામ ધર્મ. આપણા પૂર્વજો, આપણા વડીલોએ જે અખત્યાર કર્યું છે, જે કંઈ માર્ગ, એ મહાપુરુષો જે માર્ગે ચાલ્યા એ માર્ગને ચૂકવો નહીં, એને ધર્મ કહ્યો છે.